નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માન એકેડમી ધોરણ દોષના વિદ્યાર્થીઓને યુટ્યુબ ચેનલ મારફતે ગણિત શીખવું ખૂબ સરળ છે અને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને અમે તમને ગણિતના જુદા જુદા પ્રકરણ અને એના ભાગ રજૂ કરી રહ્યા છીએ આજે પ્રકરણ બે બહુપદીનો ભાગ ત્રીજો જેમાં બહુપદીનો બહુપદીથી ભાગાકાર કોઈ પણ સંખ્યાનો જ્યારે ભાગાકાર કરવામાં આવે એટલે તમે જાણો જ છો કે એને ભાગફળ અને શેષ મળે તો બહુપદીનો ભાગાકાર વિશે આપણે આ ભાગની અંદર જોઈશું પણ મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય અને સમજૂતી સારામાં સારી લાગેલી હોય તો તમે વિડીયોને જરૂરથી શેર કરજો અને વધુમાં વધુ એને સબસ્ક્રાઈબ કરજો એ જ એક અપેક્ષા સાથે આપણે આજે લઈ રહ્યા છીએ બહુપદીનો ભાગાકાર ભાગાકાર શબ્દ આવે છે કોઈ પણ સંખ્યા દાખલા તરીકે વીસને ત્રણમાં ધોરણમાં આવી ગયેલું છે વીસને હું ત્રણ વડે ભાગીશ તો છ તેરી અઢાર બે ખરેખર ગણિતની ભાષામાં આ વીસ ત્રણ વડે ભાઈગા એનો ગુણાકાર ભાગફળ સાથે અને વત્તા શેષ આ વીસ છે એને ભાજ્ય ગણવામાં આવશે ત્રણ છે એને ભાજક કહેવામાં આવશે અને છ છે એ ભાગફળ છે અને બે એ શેષ છે તો જેમ સંખ્યાઓનો આ ભાગાકાર છે એવો જ ભાગાકાર બહુપદીનો હોય અને બહુપદી જે છે એને હું આમ લખી શકું કે પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ગુણા ક્યુ ઓફ એક્સ વત્તા આરએક્સ જો આ બહુપદીને હું વિચારું બહુપદીનો ભાગાકાર વિચારું તો આ પી ઓફ એક્સ છે એ ભાજ્ય બહુપદી છે જી ઓફ એક્સ છે એ ભાજક બહુપદી છે અને ક્યુ ઓફ એક્સ એ ભાગફળ બહુપદી છે અને આરએક્સ એ શેષ બહુપદી છે એટલે કે કોઈ પણ બહુપદીને બીજી બહુપદી વડે ભાગવામાં આવે એટલે જેનો ભાગાકાર થઈ રહ્યો છે એ ભાજ્ય બહુપદી છે જેના વડે ભાગાકાર થઈ રહ્યો છે એ ભાજક બહુપદી છે અને જે જવાબમાં આવે છે એ ભાગફળ છે અને છેલ્લે જે વધે એ શ્રેષ્ઠ છે બીજી એક અગત્યની વસ્તુ જ્યારે બહુપદીનો ભાગાકાર શીખતા હોય ત્યારે બહુપદીની અંદર ચલ રાશિની ઘાત સમાન ચલ રાશિની ઘાત સમાન અને ચલ રાશિ સમાન હોય તો જ એમની વચ્ચે સરવાળો કે બાદબાકી શક્ય છે એટલે કે સજાતીય પદો હોવા જોઈએ સજાતીય પદો વચ્ચે સરવાળો કે બાદ બાકી સમાન છે જો ત્રણેક્સ વધતા બે એક્સ હોય તો પાંચ એક્સ થશે ત્રણ એક્સ માઇનસ બે એક્સ હોય તો એક એક્સ થાય પણ ત્રણ એક્સ વર્ગ બે એક્સનો સરવાળો શક્ય નથી જો આ સજાતીય પદો નથી એમની ઘાત સમાન નથી અથવા તો બે ત્રણવાય આમની વચ્ચે પણ સરવાળો શક્ય નથી કારણ તો કે ચલરાશી સમાન નથી એટલે કે સજાતીય પદો વચ્ચે જ સરવાળો કે બાદ બાકી થઈ શકે છે એ વસ્તુને પણ તમે ધ્યાનમાં રાખજો સજાતીય પદો વચ્ચે બહુપદીમાં સરવાળાની બાદ બાકી એ આઠમા ધોરણમાં આપણે આવી ગયા છે તો સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ બરોબર તમે જો સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ જે છે એમાં નીચે આપેલી બહુપદી પી ઓફ એક્સ ને જી ઓફ એક્સ વડે ભાગો ભાગફળ અને શેષ શોધો જો આ દાખલા પરીક્ષામાં સો ટકા પૂછી શકાય એમ છે ભાગાકાર કરો બહુપદીના તો તમે આ ભાગાકાર આપણે બહુપદીનો કેમ કરો તો પહેલા દાખલાની રકમ છે એ હું આમ લખીશ કે પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ બે એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ વર્ગ વત્તા પાંચ એક્સ માઇનસ ત્રણ જી ઓફ એક્સ વર્ગ માઇનસ બે જેમ આપણે બહુપદીનો ભાગાકાર કરીએ એમ જ ભાગાકાર કરવાનો છે એક્સ ગન માઇનસ ત્રણ એક્સ માઇનસ પાંચ એક્સ માઇનસ ત્રણ એને ભાગા એક્સ વર્ગ માઇનસ બે હવે બરાબર ધ્યાન આપજો ભાગાકાર જ્યારે કરવામાં આવે ત્યારે આ ભાજ્ય બહુપદી છે એ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં જો અને અચલ છે જ પ્રમાણિત સ્વરૂપમાં તો કોઈ પ્રશ્ન નથી બરોબર છે ભાજક બહુપદી છે એ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં જોવું જો એક્સ વર્ગ અને માઇનસ બે ખરેખર આ બે ઘાત બહુપદી ત્રણ પદ હોવા જોઈએ એનું પ્રમાણિત સ્વરૂપ એક્સ વર્ગ વત્તા જીરો એક્સ માઇનસ બે છે તો અહીંયા મારે ખરેખર એમ લખવું પડશે એક્સ વર્ગ વત્તા જીરો એક્સ માઇનસ બે એટલે કે બહુપદીના ભાગાકારનું પહેલું સોપાન ભાજ્ય બહુપદી કે ભાજક બહુપદી જે છે એના પ્રમાણિત સ્વરૂપમાં હોવી જોઈએ ન હોય તો એને ગોઠવી લેવાની છે હવે આનો ભાગાકાર કરીએ જ્યારે ત્યારે યાદ રાખો કે પહેલું પદ અને પહેલા પદ વિશે જ વિચાર કરવાનો છે તમે આ બહુપદીને એવી સંખ્યા વડે ગુણાકાર કરો એવી રકમ વડે ગુણાકાર કરો એવી બહુપદી વડે ગુણાકાર કરો કે પહેલું પદ આ જ આવવું જોઈએ અને એ માટેનો સલ્લમ સહેલો રસ્તો શું છે તો કેનું પહેલું પદ લ્યો એક્સ આનું પહેલું પદ લ્યો જો આધાર સરખો અને ભાગાકારની નિશાની એટલે ગાતની બાદબાકી થાય એક્સ જવાબ આવશે તો એનો અર્થ એવો થયો કે મારે એક્સ વડે ભાગ ચલાવવાનો છે હું એક્સ વડે ભાગ ચલાવું તો આ બંનેનો ગુણાકાર જે આવે એ અહીંયા લખવાનો છે તો એક્સ વર્ગ વત્તા જીરો એક્સ માઇનસ બે એને ગુણા એક્સ કરો આ જે ગુણાકાર આવશે એ અહીંયા તમારે મૂકવાનો છે તો એક્સ વર્ગ અને એક્સ નો ગુણાકાર એક્સ ગન એક્સ ગુના એક્સ એટલે જીરો એક્સ વર્ગ માઇનસ બે એક્સ આ જે ગુણાકાર છે અહીંયા મૂકો તો આ એક્સ ગનો જીરો એક્સ વર્ગ માઇનસ બે એક્સ જો પહેલું પદ ને પહેલું પદ સમાન જ થવા જોઈએ એ રીતે જ ભાગ ચલાવવાનો છે હવે પહેલાં અને બીજામાંથી બાદબાકી કરો તો બાદબાકી નોર્થ છે બીજી બહુપદીની નિશાની બદલો માઇનસ માઇનસ અને પ્લસ આ જીરો માઇનસ ત્રણ એક્સ વર્ગ પાંચ ને બે સાત એક્સ માઇનસ ત્રણ હવે અહીંયા જે ભાગ ચલાવવાનો છે એના છેદમાં માઇનસ ત્રણ એક્સ વર્ગ જ આવવા જોઈએ તો એ માટે તો કે માઇનસ ત્રણ એક્સ વર્ગ અને એક્સ વર્ગનો ભાગાકાર આ પહેલું પદ માઇનસ ત્રણ એક્સ વર્ગ ભાજ્યનું પહેલું પદ એક્સ વર્ગ એક્સ વર્ગ એક્સ વર્ગ કેન્સલ માઇનસ ત્રણ વડે ભાગ ચલાવવાનો છે તમારે તો અહીંયા આવશે માઇનસ ત્રણ આ માઇનસ ત્રણ ત્રણનો આની અરે ગુણાકાર કરવાનો છે તો એક્સ વર્ગ વત્તા જીરો એક્સ માઇનસ બે માઇનસ ત્રણ વડે ગુણાકાર આ બંનેનો ગુણાકાર માઇનસ ત્રણ એક્સ વર્ગ અહીંયા ગુણાકાર જીરો ગુણા ત્રણ એટલે વત્તા જીરો એક્સ માઇનસ માઇનસ પ્લસ છ આ તમારે અહીંયા મૂકવાનું છે માઇનસ ત્રણ એક્સ વર્ગ વત્તા જીરો એક્સ વત્તા છ જો પહેલું પદ અને પહેલું પદ સમાન થઈ ગયા એટલે તમે જે ભાગ ચલાવ્યો એ યોગ્ય છે નિશાની બદલો બાદબાકી કરવાની છે એટલે માઇનસ થઈ પ્લસ માઇનસ અને માઇનસ આ જીરો વત્તા સાત એક્સ તો ભાગફળ ફળ બહુપદી જે છે તમારે દાખલો આટલો જ ગણવાનો છે આ બધી ની વ્યવસ્થા છે સમજૂતીના રૂપે મેં આપ્યું છે કે કેવી રીતે ભાગ આપણે ચલાવીએ છીએ પણ પરીક્ષામાં જયારે તમે દાખલો ગણી રહ્યા હો ત્યારે તમારે માત્ર ને માત્ર આટલો જ દાખલો ગણવાનો છે આ વસ્તુ એ આગલા ધોરણની છે તમને આવડે જ છે પણ છતાં સમજૂતીના ભાગરૂપે હું તમને અહીં આપી રહ્યો છું હવે બીજો દાખલો તો બીજા દાખલાની રકમ છે પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ વર્ગ વત્તા ચાર એક્સ વત્તા પાંચ તો બીજા દાખલાની રકમ આમ છે કે પી ઓફ એક્સ બરાબર માઇનસ વત્તા ચાર એક્સ વત્તા પાંચ એક્સ બરાબર એક્સ વર્ગ વત્તા એક માઇનસ એક્સ પહેલો મુદ્દો એ જ જોવાનો છે તમારે કે આ બહુપદી એના પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં જો ચાર ઘાત પછી ત્રણ ઘાત આવે નથી તો હું એને પ્રમાણિત સ્વરૂપમાં લખીશ એક્સ ની ચાર ઘાત જીરો એક્સ નો ઘન માઇનસ ત્રણ એક્સ વર્ગ વત્તા ચાર એક્સ વત્તા પાંચ આ એને પ્રમાણિત સ્વરૂપમાં મેં લખ્યું એને ભાઈગા જે ભાજક બહુપદી છે એ એક યોગ્ય છે કે નહીં તું આ એક્સવર્ગ માઇનસ એક્સ વત્તા એક આને મેં ગોઠવા એના ઘાતના ક્રમ મુજબ એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવા અને એના વડે ભાગાકાર એક્સવર્ગ માઇનસ એક્સ વત્તા એક જો હવે પહેલું પદ સમાન થાય એવો આનો ગુણાકાર લઈને ભાગાકાર કરવાનો છે તો એ માટે બંનેનું પહેલું પદ આ પહેલું પદ અને આ પહેલું પદ નો ભાગાકાર કરો જવાબ આવ્યો એક્સ વર્ગ તો તમારે એક્સ વર્ગ વડે જ ભાગ ચલાવાનું છે આ રકમ લખીએ આપણે એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ વન એનો વર્ગ સાથે ગુણાકાર એક્સ વર્ગ ને એક્સ વર્ગ એટલે એક્સની ચાર ઘાત એક્સ વર્ગન x એક્સ એટલે માઇનસ એક્સ ગન અને વધતા એક્સ વર્ગ આ રકમ અહીંયા મૂકવાની છે આપણે તો એક્સની ચાર ઘાત માઇનસ એક્સ ગન એક્સ વર્ગ નિશાની બદલી નાખો કારણ કે બાદબાકી કરવાની છે જો એક્સની ચાર ઘાત અને એક્સની ચાર ઘાત સમાન છે નિશાની અલગ અલગ એટલે વળી પાછો ભાગ ચલાવવા માટે આનું પહેલું પદ એક્સ આનું પહેલું પદ એક્સ વર્ગ નો ભાગ આકાર એક્સ આવશે તો આ જે રકમ છે એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ વન એનો એક્સ સાથે ગુણાકાર તો ગુણાકાર એક્સ વર્ગ ગુણના એક્સ એટલે એક્સનો ગન એક્સ અને એક્સ એટલે એક્સ વર્ગ અને એક્સ એકુ એક્સ એટલે એક્સ આ રકમને અહીંયા મૂકવાની છે એક્સ ગન માઇનસ એક્સ વર્ગ વત્તા એક્સ માઇનસ પ્લસ અને ચારમાંથી એક ગયા આ નિશાની ગણવાની આપણે હવે તો ચાર અને પ્લસ એક એટલે ચાર માંથી એક ગયા એટલે માઇનસ ત્રણ એક્સ વર્ગ માંથી એક ગયા એટલે વધતા ત્રણ એક્સ વત્તા પાંચ માઇનસ ત્રણ એક્સ વર્ગને લ્યો અહીં લ્યો એ બે ભાગ આકાર માઇનસ ત્રણ આવશે તો આ રકમ જે છે ભાજક એક્સ વર્ગ વત્તા એક્સ એનું માઇનસ ત્રણ વડે ગુણાકાર કરવાનો છે આ બેનો ગુણાકાર માઇનસ ત્રણ એક્સ વર્ગ માઇનસ માઇનસ પ્લસ ત્રણ એક્સ અને માઇનસ ત્રણ એક માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ એક્સ વર્ગ આ પ્લસ માઇનસ અને પ્લસ આ બંને સમાન છે નિશાની અલગ અલગ કેન્સલ બંને સમાન છે નિશાની અલગ અલગ એટલે જીરો પાંચ ને ત્રણ આઠ પહેલી વખત એક્સ વર્ગ વડે ભાગ ચલાવ્યો બીજી વખત એક્સ વડે ભાગ ચલાવ્યો તો અહીંયા વધતા એક્સ ત્રીજી વખત માઇનસ ત્રણ વડે ભાગ ચલાવ્યો તો ભાગ ફળો ભાગફળ બરાબર એક્સ વર્ગ વત્તા એક્સ માઇનસ ત્રણ અને શેષ બહુપદી આઠ આ બહુપદીનો ભાગાકાર આ રીતે કરવામાં આવે છે હજી એના પછી ત્રીજા દાખલાની રકમ લઈ તો ત્રીજા દાખલાની રકમ છે પીઓ બરાબર એક્સની ચાર ઘાત માઇનસ પાંચ એક્સ વત્તા છો ત્રીજા દાખલાની રકમ પી ઓફ એક્સ બરાબર એક્સની ચાર ઘાત માઇનસ પાંચ એક્સ વત્તા એને હું પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીશ તો આમ આવશે એક્સની ચાર ઘાત જીરો એક્સ ગન જીરો એક્સ વર્ગ માઇનસ પાંચ એક્સ વત્તા જીરો એક્સ વત્તા બે સૌથી મોટી ઘત પેલા એનાથી નાની ગત એનાથી નાની ઘાત એનાથી નાની ઘાત સુધી ન હોય તો જીરો કરીને મૂકવાની એનું પ્રમાણિત સ્વરૂપ છે હવે ભાગાકાર વર્ગ માઇનસ પાંચ નો ભાગાકાર માઇનસ એક્સ વર્ગ વત્તા જીરો એક્સ વત્તા જો પહેલું પદ ને પહેલું પદ છે એનો ભાગાકાર ચાર ઘત અને માઇનસ એક્સ વર્ગ એટલે કે માઇનસ તો માઇનસ બે એને ગુણા માઇનસ એક્સ વર્ગ વડે ગુણાકાર પેલું પદ ને પેલા પદના ભાગાકારથી આપણને કેટલા વડે ભાગાકાર કરવાનો છે એ મળશે એ ભાગાકારની સંખ્યા ભાગફળમાં મૂકવાની અને એનો ને આનો ગુણાકાર કરી એ ગુણાકાર અહીંયા મૂકવાનો છે તો આ બંનેનો ગુણાકાર એટલે એક્સની ચાર ઘાત વત્તા જીરો એક્સ ગન માઇનસ બે એક્સ વર્ગ તો એક્સની ચાર ઘાત વત્તા જીરો એક્સ ગન માઇનસ બે એક્સ વર્ગ માઇનસ માઇનસ અને પ્લસ જીરો જીરો અને વત્તા બે એક્સ વર્ગ માઇનસ પાંચ એક્સ 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 વત્તા આ બે વર્ગ નો ભાગાકાર માઇનસ વર્ગ વડે તો માઇનસ બે તો માઇનસ એક્સ વર્ગ વત્તા જીરો એક્સ વત્તા બે ગુણા માઇનસ બે આ બંનેનો ગુણાકાર બે એક્સ વર્ગ વત્તા જીરો એક્સ માઇનસે ચાર તો અહીંયા ગુણાકાર આવશે માઇનસ બે વડે તો બે એક્સ વર્ગ વત્તા જીરો માઇનસે માઇનસ અને જીરો માઇનસ પાચેક્ષતા દસ તો ભાગફળ બહુ પદી માઇનસ એક્સ વર્ગ માઇનસ બે અને શેષ માઇનસ પાંચ એક્સ વત્તા દસ જો આ બહુપદીનો ભાગાકાર છે જો ભાગાકાર કરતા કરતા અહીંયા શેષ શૂન્ય આવે તો આ બહુપદીનો એક અવયવ છે એમ કહેવાય પરીક્ષાની અંદર આ પ્રકારના ભાગાકારના દાખલા પૂછાય પછી આગળ છે બીજો દાખલો બીજા દાખલાની રકમ તમે જો કે નીચે આપેલી બહુપદી પૈકી બીજી બહુપદી ને પ્રથમ બહુપદી વડે ભાગું અને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં તો પહેલા દાખલાની અંદર ઓફ એક્સ એ પ્રથમ બહુપદી છે જેને હું કહીશ પ્રમાણિત સ્વરૂપ છે અને પી એક્સ પ્રથમ બહુપદી છે બીજી બહુપદી એ ટુ ટી ફોર બે ટી ની ચાર ગા ગન માઇનસ નવ ટી મા ચકાસવાનું છે તો ભાગાકાર કરીએ બે ટી ની ચાર ગાત ત્રણ ટી નો ઘન માઇનસ ટુ ટી સ્કવેર માઇનસ નવ ટી માઇનસ બાર જો ચાર ઘાત ત્રણ ઘાત બે ઘાત એક ગત અચલ પ્રમાણિત સ્વરૂપમાં જ છે એનો ભાગાકાર તો કે ટી સ્ક્વેર માઇનસ પ્લસ જીરો ટી માઇનસ ત્રણ પેલી રકમ અને પેલી રકમનો ભાગાકાર 2t ની 4 ગત ભાગાશેગા t^2 = 2t^2 તો 2t^2 વડે ભાગ ચાલશે 2t^2 વડે ભાગ ચલાવો એટલે t^2 + 0t - 3 * 2t^2 2 ને 2 4 એટલે 2t ની 4 ગત વત્તા જીરો ટીનો ઘન માઇનસ સિક્સટી સ્ક્વેર બે ટીની ચાર ગાથ વત્તા જીરો ટીનો ઘન માઇનસ સિક્સટી સ્ક્વેર માઇનસ માઇનસ અને પ્લસ જીરો વત્તા થ્રી ટીનો ઘન પ્લસ ચાર ટી સ્ક્ર છ ટી સ્ક્માંથી બે ટી સ્કવેર ગયા માઇનસ નવ ટી ઉકમ છે ટી સ્ક્વેર પ્લસ જીરોટી માઇનસ ત્રણ ગુણા થ્રી આ બે નો ગુણાકાર 3t નો ઘન 0t² 3dરી 9t - તો 3t નો ઘન 0t² - 9t 3t વડે ભાગ ચલાયો એટલે અહીંયા આવશે 3t -- અને + 0 ફોર ટી સ્ક્વેર વત્તા જીરો ટી માઇનસ બાર આ ફોર ટી સ્ક્વેર છે એનું ટી સ્ક્વેર વડે ભાગાકાર એટલે કે ચાર તો ટી સ્ક્વેર વત્તા જીરોટી માઇનસ ત્રણ ગુણણા ચાર તો ફોર ટી સ્ક્વેર વત્તા જીરોટી માઇનસ બાર તો વત્તા ચાર વડે ભાગ આકાર ફોર ટી સ્ક્વેર વત્તા જીરો ટી માઇનસ બાર માઇનસ માઇનસ અને પ્લસ જીરો જીરો અને જીરો જો શેષ જીરો આવી શેષ શૂન્ય આવે એનો અર્થ જ છે કે ટી સ્કવેર માઇનસ ત્રણ એ પીઓફેક્સ બહુપદીનો એક અવયવ છે અવયવ હોય ને એનો જ શેષ શૂન્ય હોય તો ભાગફળો બરાબર ટુ ટી સ્ક્વેર વત્તા થ્રી ટી પ્લસ ચાર સેસ જીરો એટલે કે જી એક્સ એ પી ઓફ એક્સનો એક અવયવ છે જો આ દાખલો પરીક્ષામાં આમ પૂછી શકાય એમ ન પૂછે તો અવયવ છે કે નહીં અથવા તો સાબિત કરો કે ટી સ્ક્વેર માઇનસ થ્રી આનો અવયવ છે તો તમારે ભાગાકાર કરવાના છે અને એનો શેષ શૂન્ય જ આવવી જોઈએ તો જ એનો અવયવ હોય બીજા દાખલા ઉપર જઈએ આપણે તો બીજા દાખલાની રકમ છે એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ પ્લસ વન પેલી બહુ અને બીજી બહુપદી છે ત્રણ એક્સની ચાર ઘાત માઇનસ સાત પ્રથમ બહુપદી એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ પ્લસ વન જો એના પ્રમાણિત સ્વરૂપમાં જ છે પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ ની ચાર ઘાત વત્તા પાંચ એક્સ માઇનસ સાત એક્સ વર્ગ વત્તા વત્તા બે બે એક્સ આ પણ એના પ્રમાણે સ્વરૂપમાં છે તો એનો ભાગાકાર કરશો ત્રણ એક્સ ની ચાર ઘાત પાંચ એક્સ ગન માઇનસ સાત એક્સ વર્ગ વત્તા બે એક્સ વત્તા બે એને ભાઈગા એક્સ વર્ગ ત્રણ પ્લસ આ ત્રણ એક્સ ની ચાર ઘાત વર્ગ નો ભાગ આકાર એટલે કે ત્રણ ભાગાકાર વર્ગ નો ભાજક બહુપદી છે આવડિયા એના વડે ગુણાકાર એટલે કે ત્રણ એક્સ ની ચાર ઘાત જો સમાન આવ્યું ત્રણ દેરી નવ એક્સનો ઘન વત્તા ત્રણ એક્સ વર્ગ તો ત્રણ એક્સની ચાર ગાત નવ એક્સનો ઘન વત્તા ત્રણ એક્સ વર્ગ માઇનસ માઇનસ અને માઇનસ જીરો નવમાંથી પાંચ ગયા માઇનસ ચાર એક્સ વર્ગ માઇનસ દસ એક્સ વર્ગ વત્તા બે એક્સ એટલે કે એક્સ વર્ગ વડે ભાગ ચાલ્યો હવે માઇનસ ચાર એક્સ નો ઘન દસ એક્સ વર્ગ વધતા બે એક્સ તો અહીંયા ઘન છે ચાર એક્સ ઘન

અને માઇનસ ચાર એક્સ પ્લસ પ્લસ અને પ્લસ જીરો બારમાંથી દસ ગયા એટલે બે એક્સ વર્ગ વત્તા ચાર ને બે છ એક્સ વત્તા બે બે એક્સ વર્ગ ના છેદમાં એક્સ વર્ગ એટલે કે બે વડે ભાગ ચાલશે તો ત્રણ એક્સ વત્તા એક ગુણા બે વત્તા બે આ રકમ બે એક્સ વર્ગ વત્તા છ એક્સ વત્તા બે માઇનસ માઇનસ અને માઇનસ જીરો જો શેષ જીરો આવી શેષ જીરો આવી એનો અર્થ છે કે આ રકમ છે એ આ ભાજ્ય બહુપદીનો અવયવ છે એટલે કે ભાગ ફળો ત્રણ એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા બે અને શેષ બરાબર જીરો તો જી ઓફ એક્સ એ પી ઓફ એક્સ નો અવયવ છે જો આ બહુપદી જે છે આ દાખલો આપણે હોમવર્કમાં લેશો હવે એક દાખલો હોમવર્કમાં આપો આ પ્રકરણનું સમગ્ર વ્યવસ્થા સારાંશ તમે જો તો આ બહુપદીનો ભાગાકાર આજે આપણે લીધો બે પોઈન્ટ ત્રણ મિત્રો બહુપદીનું ચેપ્ટર જે છે એની તમામ પ્રકારની સમજૂતી છે એ પૂરી થાય છે પણ આખા પ્રકરણનું તમને સારાંશ કહું એ પહેલાં એક વસ્તુ યાદ રાખજો કે વિડીયો વધુમાં વધુ જોજો વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરજો અને માન એકેડમી એ ગુજરાતની આ પરિસ્થિતિની અંદર બધાને એમ થવું જોઈએ કે ખરેખર ગણિત શીખવાડવા માટેનો અમારો એક નમ્ર પ્રયાસ એ ખૂબ જ સારો રહ્યો અને તમે લોકો એમ વિચારો કે નહીં આ માધ્યમથી આપણા આ દિવસોની અંદર આપણે ગણિતને ખૂબ સારી રીતે શીખી શક્યા છે માન એકેડમી એ માટે તત્પર છે હજી આગળને આગળ નવા નવા ચેપ્ટરો આવવાના છે પણ અત્યારના સમયમાં દરેક વિડીયો એક એક વારની પણ વધારેને વધારે વખત જોઈ સમજો આમાં ગણેલા દાખલા તમારી નોટબુકમાં ગણો શક્ય હોય તો પુસ્તકના વધારાના દાખલા ગણો અને તમે મહેનત કરો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હવે આ પ્રકરણનો સારાંશ લઈશ તો આ પ્રકરણમાં આપણે શીખાશું તો કે આ પ્રકરણની અંદર સમગ્ર પ્રકરણનો સારાંશ તો કે એક બહુ પદી પી ઓફ એક્સ પ્લસ બી એકઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એક ગાત અને એના શૂન્યો એક્સ બરાબર માઇનસ

આલ્ફા તથા બીટા માટે બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યોનો સરવાળો માઇનસ બી આપો ને માઇનસ એક્સનો સહગુણક અને એક્સ સહગુણક બે બીજનો ગુણાકાર આલ્ફાબીટા બરાબર સી સી એટલે છેદમાં એક્સ સીએ પોદમાં ત્રિગાત બહુપદી હોય તો ત્રિગાંત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ પી ઓફ બરાબર એક્સ ગન વત્તા

માઇનસ બી એટલે માઇનસ એક્સ વર્ગ નો સેદમાં એક્સ ગનનો સહગુણકો ગુણાકાર અને એનો સરવાળો આલ્ફા બીટા બીટા અને ગે એટલે કે સી અપોન એ એટલે નો એટલે એક્સ ગનનો સહગુણક અને ત્રણે ત્રણ બીજનો ગુણાકાર આલ્ફાબીટા ગેમાં બરાબર માઇનસ ડી માઇનસ અચળ પદ છેદમાં એક્સ ગનનો સહગુણકાર આ ઉપરાંત આજે જે લીધું એ બહુપદીનો ભાગાકાર એ આ ચેપ્ટરનો એક ભાગ છે અને કોઈ પણ બહુપદીનો આલેખ એક શખ્સને જેટલા બિંદુમાં છે દે એટલા બિંદુ એના શૂન્યો છે પ્રતિબિંબ છે ઉકેલ છે બીજ છે મિત્રો બહુપદીનું આ એક ચેપ્ટર આપણે આજે અહીં પૂરું થાય છે હવે પછી નવા ભાગમાં નવું ચેપ્ટર શરૂ થઈ રહ્યું છે તો મિત્રો ઇંતજાર કરશો નવો ભાગ નવું ચેપ્ટર પણ માન એકેડમીના વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આભાર કેટલી મિનિટ